નમસ્કાર મિત્રો એમએસઅબ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પોસ્ટ ઓફિસની અંદર જે ભરતી આવી છે એના વિશે વાત કરીશું લાયકાત કેટલી રહેશે પગાર ધોરણ કેટલું રહેશે અને આની અંદર ભરતી કઈ રીતે છે તો એની સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર જાણીશું જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક શેર જરૂર કરજો જેથી આવનારી કોઈ પણ વિગત હોય તો તમે જાણી શકો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો આ જાહેરાત તમે જોઈ શકો છો ભારતીય ટપાલ વિભાગ અંતર્ગત જે જાહેરાત આવી છે એ અંતર્ગત છે તો મુખ્ય ડાક અધિક્ષક સુરત ડિવિઝન સુરતની અંદર જગ્યા આવેલી છે તો આની અંદર ભારતીય ટપાલ વિભાગના પોસ્ટ લાઈફ ઇન્સ્યોરન્સ એટલે કે જે એજન્ટ હોય છે લાઈફ ઇન્સ્યોરન્સના એ અંતર્ગત છે તો મિત્રો આ સરકાર દ્વારા પગાર ધોરણ તમને આપવામાં આવે છે તો મિત્રો આની અંદર તમારે ડાયરેક્ટ જોઈનિંગ કરવાનું છે કારણ કે આની અંદર ઓપન ઇન્ટરવ્યૂ આપવામાં આવેલું છે તો મિત્રો વધુમાં જાણીએ કે સિનિયર સુપ્રિડન્ટ સુરત ડિવિઝન સુરતની કચેરી દ્વારા ટપાલ જીવન વીમા ગ્રામીણ ટપાલ જીવન વીમાના ડાયરેક્ટ એજન્ટની નિમણૂક માટે વોકિંગ ઇન્ટરવ્યૂનું આયોજન છ અગિયાર બે હજાર વીસના દિવસે તમારે ઇન્ટરવ્યૂ માટે જવાનું છે ઇન્ટરવ્યૂનું સ્થળ છે સિનિયર સુપ્રિડન્ટ ઓફ ત્રીજો માળ નાનપુરા હેડ ઓફિસ જે પોસ્ટ ઓફિસ છે એ અંતર્ગત નાનપુરા સુરત ખાતે તમારે ઇન્ટરવ્યૂ માટે જવાનું છે તો મિત્રો ઇન્ટરવ્યૂની તારીખ છે છ અગિયાર બે હજાર વીસના દિવસે તમારે ઇન્ટરવ્યુ માટે જવાનું છે જરૂરી લાયકાત ધરાવતા તેમજ રસ ધરાવતા ઉમેદવારોએ જે સ્થળ આપ્યું છે ત્યાં તમારે છ અગિયાર બે હજાર વીસના દિવસે અગિયારથી બે કલાક સુધી તમારે હાજર રહેવાનું છે તો ઓરિજિનલ પુરાવા તમારે લઈ જવાના રહેશે હવે મિત્રો લાયકાતની વાત કરી લઈએ તો ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત જરૂરી પુરાવા એટલે કે ઓળખાણ અને રહેઠાણનો પુરાવો તમારી જોડે હોવો જોઈએ ઓળખાણ અને રહેઠાણનો એટલે કે તમારી જોડે આધાર કાર્ડ હોવું જોઈએ લાયકાતની વાત કરીએ તો ધોરણ દસ પાસ જો ઉમેદવારે પાંચ હજાર કરતાં ઓછી વસ્તી ગામ અને નગરમાં રહેતા હોય તો તો મિત્રો આની અંદર આપણે છે કે સુરત ડિવિઝનની અંદર સુરત જિલ્લાના તમામ ગામડાઓ તાલુકા નગર માટે આ ભરતી છે અને ધોરણ બાર પાસ કરેલું હોય અને એની અંદર જોઈએ કે જે ઉમેદવારો પાંચ હજાર કે તેથી વધુ વસ્તીવાળા ગામનગર શહેરમાં રહેતા હોય એ માટે તો ઉંમરની આપણે વાત કરીએ તો ઉંમર તમારી અઢારથી સાહીઠ વર્ષ છે તો તમે આની અંદર ઓપન ઇન્ટરવ્યુ માટે જઈ શકો છો તો મિત્રો સુરત જિલ્લાના રહેવાસી ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ વેચનાર અનુભવ ધરાવનાર અને કોમ્પ્યુટરના જાણકાર હોય તેમને પ્રાથમિકતા આપવામાં આવશે તો મિત્રો આની અંદર તમારે બેઝિક કોમ્પ્યુટર હોવું જોઈએ અને કોઈપણ પ્રોજેક્ટની અંદર કામ કરેલું હશે તો તમને પહેલાં સિલેક્ટ કરવામાં આવશે જો તમે દસ પાસ કરેલું હોય બાર પાસ કરેલું હોય અને કોઈ પણ એક્સપિરિયન્સ હોય તો પણ તમે આની અંદર જઈ શકો છો તો આની અંદર વધુ છે કોઈ પણ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીમાં એજન્ટ તરીકે કામ કરતા એજન્ટને પી એલ આઈ આઈ એજન્ટ તરીકે મળવાપાત્ર રહેશે નહીં તો તમે કોઈ પણ એજન્ટ તરીકે કામ કરતા હોય તો એમને આ નોકરી મળવાપાત્ર રહેશે નહીં તો મિત્રો વધુમાં છે કે પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ ડાયરેક્ટ એજન્ટ બનવાનું ફોર્મ નજીકના પોસ્ટ ઓફિસથી મેળવી લેવું તો મિત્રો આની અંદર તમારે જે ઇન્ટરવ્યૂ માટે જવાનું છે એ અંતર્ગત તમે તમારા જિલ્લાની અંદરથી આનું ફોર્મ મેળવી શકો છો એનું ફોર્મ તમે પાંચ અગિયાર બે હજાર વીસ તમે જે પણ છે સુરતની જે એડ ઓફિસ ત્યાંથી તમારે ફોર્મ મેળવી અને જમા કરાવવાનું છે તો મિત્રો ખાતે ઓફિસ સમય દરમિયાન જમા કરાવવાનું રહેશે તો મિત્રો આની અંદર ગુજરાતના કોઈ પણ વ્યક્તિ હોય તો એની અંદર તમારા જિલ્લાની અંદર તાલુકાની અંદર જે પોસ્ટ ઓફિસ આપેલી હોય તો ત્યાંથી તમે આનું ફોર્મ મેળવી શકો છો પછી એ ફોર્મ મેળવી અને ભરીને તમારે સુરત ખાતે જમા કરવાનું રહેશે તો મિત્રો આની અંદર ઇન્ટરવ્યૂની છેલ્લી તારીખ છે છ અગિયાર બે હજાર વીસના દિવસે ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે તો જય હિન્દ મિત્રો વંદે માતરમ જય ગરવી ગુજરાત